હેલો ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અને બેટ્સમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પછી શું કરવું એ સૌથી મોટો પ્રશ્ન થતો હોય છે દસ પછી ટોટલ જોવા જઈએ તો ચાર રસ્તા ખુલે સાયન્સ કોમર્સ આર્ટ્સ ડિપ્લોમા અને અન્ય આઈટીઆઈ વિદ્યાર્થી મિત્રો કોમર્સ સાયન્સ આર્ટ્સ કે ડિપ્લોમા કે આઈટીઆઈ જે પણ કરવાનું હોય એ જો તમે નક્કી ન કર્યું હોય તો ઉપરનું કાર્ડ ક્લિક કરીને વિડીયો જોઈ લો તેમાં કયો વિષય તમારે કેવી રીતે પસંદ કરવો તેના વિશે માહિતી આપેલી છે અને આ વિડીયો અંતર સુધી જોજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે બાકી સ્કીપ કરશો તો અડધી માહિતી મળશે જેનો કોઈ મતલબ છે નહીં તેમજ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો જેથી આવા વિડીયો તમને સતત મળતા રહે તો ધોરણ દસ પછી સાયન્સ કોમર્સ આર્ટ્સ અને ડિપ્લોમા કે આઈટીઆઈ હોય બરાબર હવે જ્યારે આપણે સાયન્સની વાત આ વિડીયોમાં કરીશું કોમર્સની વાત આર્ટ્સની વાત ડિપ્લોમાની અલગ અલગ પર્ટિક્યુલરલી દરેક ઉપર વિડીયો બનાવવાનો જ છે અને તમને મળી જશે હવે જોઈએ સાયન્સ તો સાયન્સમાં આવે ટોટલ ત્રણ વિષય ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી અથવા મેથ્સ આ ઇમ્પોર્ટન્ટ ત્રણ વિષય છે જેમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી તો ફરજિયાત હોય છે એટલે કે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ફરજિયાત હોય છે જ્યારે ગણિત અને બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાન એ ચોઈસમાં હોય છે તો એની ઉપરથી આખા ફિલ્ડ તમારું ડિસાઇડ થાય જો તમે ગણિત લેશો તો તમારું અલગ ફિલ્ડ બદલાઈ જશે જીવવિજ્ઞાન લેશો એટલે કે બાયોલોજી લેશો તો પણ ફિલ્ડ બદલાઈ જશે તો જોઈએ આપણે તો સૌથી પહેલાં ટોટલ ત્રણ અહીં મેં પાઠ પાડેલા છે કે બાયોલોજી એક ક્રિએટિવ કરિયર જે બાયોલોજી હોય અને મેથ્સ હોય બંને એ લોકો કરી શકશે અને બીજું છે ત્રીજું છે મેથ્સ ઓકે સૌથી પહેલાં વાત કરીએ આપણે બાયોલોજી જો તમે બાયોલોજી લો તો પેરામેડિકલ કોલેજ ડોક્ટર એટલે કે જે મેડિકલ લાઈન છે અને બીટેક આટલામાં તમે ફિલ્ડ પસંદ કરી શકો છો પેરામેડિકલ એટલે કે જે તમે મેડિકલને સપોર્ટ કરે તેને પેરામેડિકલ કહેવાય જેમ કે નર્સિંગ છે જેમ કે રિપોર્ટ કઢાવવા તમે જાઓ તો રિપોર્ટ તમારો લેવા માટે જે કરે છે એક્સ રે એરિયા લોકો છે આમ એ લોકો પેલા પેરામેડિકલમાં આવે ત્યારબાદ બી કોલેજ જોઈ લઈએ આપણે દરેક પર્ટિક્યુલર લાઇન તો સૌથી પહેલાં આપણે મેડિકલ જોઈ લઈએ તો મેડિકલમાં શું આવશે તો એમ યસ બહુ ફેમસ લાઇન છે તમને ખબર જ છે ડેન્ટિસ્ટ પછી જે આયુર્વેદિક બી હોમિયોપેથી એટલે કે બીએચએમએસ યુનાની એટલે કે બીયુએમએસ અને વેટિનરી એન્ડ એનિમલ હઝબન્ડરી મતલબ પ્રાણીઓના ડૉક્ટર તો અહીં આટલી ટોટલ તમારી મેડિકલમાં લાઈન આવે છે ત્યારબાદ વાત કરીએ પેરામેડિકલની તો પેરામેડિકલમાં છે ફાર્મસી બી ફાર્મ અહીં મેં અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામની વાત કરેલી છે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામનો પછી પર્ટિક્યુલરલી કરી શકો બી ફાર્મ પછી એમ ફાર્મ આવે એમ ત્યારબાદ છે ફિઝિયોથેરાપી જે લોકો કસરત કરાવતા હોય છે એમના માટેની ફિઝિયોથેરાપી નર્સિંગ લેબ ટેકનોલોજી બી એમ બરાબર પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક્સ ટેકનોલોજી જેમાં કોઈ અંગ વ્યક્તિનું તૂટી ગયું હોય તો એના પછી જે માનવ સર્જી કૃત્રિમ અંગ લગાવવામાં આવે તેની વિશે બધા જ કોર્સ ચાર વર્ષના એવા ટાઈપના કોર્સ છે વધારે ઇન્ફોર્મેશન તમે આ કોર્સને ગૂગલ ઉપર સર્ચ કરો તમને મળી જશે ત્યારબાદ છે ઓક્યુપેશનલ થેરાપી બીઓટી ઓડિયોલોજીસ્ટ એટલે કે જેમને હિયરિંગની પ્રોબ્લેમ હોય તેમના માટે પછી જે બીએસસી રેડિયોલોજી એટલે કે જે એક્સ રેના રિપોર્ટ કાઢવાવાળા હોય સોનોગ્રાફી છે તો એના માટેના જે સ્પેશિયલી જે એ લોકો બીએસસી રેડિયોલોજી કરેલું હોય છે તો આ ટોટલ પેરામેડિકલમાં આવી ગયું ત્યારબાદ વાત કરીએ કોલેજની તો કોલેજમાં બી એસ ત્યારબાદ બીકોમ બીએ બીસીએ બી એસ ડબલ્યુ અહીં બી એસ ડબલ્યુ બી સી એટલે બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન બી એટલે બેચલર ઇન સોશિયલ વર્ક બીબીએ એલ એલ બી અને બધા જ કોમર્સ અને આર્ટ્સના કોર્સીસ કોમર્સ અને આર્ટ્સના કોર્સિસ કોર્સિસનો વિડીયો હશે તેમાં તમે જોઈ લેજો બીએસસી તો બીએસસી સી એમાં કરી શકાય બાયોલોજીવાળા લોકો તો બોટની એટલે કે વનસ્પતિ વિશે બરાબર ને જ્યુલોજી જેમાં પ્રાણીઓ વિશે આવે માઇક્રોબાયોલોજી ફિઝિક્સ અથવા કેમિસ્ટ્રી ઉપર કેમિસ્ટ્રીમાં પણ જુદો જે ટાઈપ પડે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક ફિઝિક્સમાં પણ ઇલેક્ટ્રોનિક્સનું આવે અલગ અલગ આવે છે એ તમે ડિટેલમાં પછી સર્ચ કરી શકો છો હોર્ટિકલ્ચર બરાબર એટલે જે ગાર્ડનિંગનું છે તેના વિશે આવે છે હોમ સાયન્સ એગ્રિકલ્ચર ફૂડ સેફટી એન્ડ ક્વોલિટી ઇન્સ્યોરન્સ તો આ તમે બી આટલા ફિલ્ડમાં તમે આગળ કરી શકો છો એવું નથી કે એકલું બીએસસી એક જ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં થાય આટલા જુદા જુદા ડિફરન્ટ સબ્જેક્ટ્સમાં થાય છે અને બી કર્યા બાદ તમે એમએસસી કરી શકો છો અથવા બીએડ કરીને ટીચિંગ લાઈનમાં જઈ શકો એમએડ કરી શકો છો તો આમ આટલી લાઇન્સ તો છે જ ત્યારબાદ જોઈએ બીટેક તો બીટેક એક ટાપ બેચલર ઇન ટેકનોલોજી એમાં બાયોટેકનોલોજી

એન્જિનિયરિંગ માઇનિંગ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ઓટોમોબાઈલ પ્રોડક્શન મેની મોર તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા એન્જિનિયરિંગ છે બરાબર એટલે આટલા ટાઈપના એન્જિનિયરિંગ આપણા ગુજરાતમાં તો થાય જ છે બરાબર જીટીયુ પર્ટિક્યુલર જીટીયુમાંથી જ આટલા એન્જિનિયરિંગ થઈ શકે છે તો આમ આટલા બધા એન્જિનિયરિંગ લાઈનો છે જો તમને મેથ્સ વ્યવસ્થિત ફાવતું હોય અને તમને કોઈ પર્ટિક્યુલર એન્જિનિયરિંગમાં રસ હોય તો તમે ડેફિનેટલી કરી શકો છો એવું નથી કે એન્જિનિયરિંગનો જે છે વધારે પગાર નથી મળતો કે વધારે સ્કોપ નથી તમે જો પહેલા નંબરે હશો ને તમારા ફિલ્ડમાં તો તમને વધારેમાં વધારે પગાર મળવાનો જ છે ઓકે તો આટલા ટાઈપના એન્જિનિયરિંગ છે તમે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકો છો એન્જિનિયરિંગ ના કરવું હોય તો તમે શું લઈ શકો તો કોલેજ કોલેજમાં બીએસસી બી વિથ મેથ્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી કેમિસ્ટ્રી સાથે પણ કરી શકો છો બી વિથ મેથ્સ કરો ત્યારબાદ તમે રિસર્ચમાં પણ જઈ શકો છો સાયન્ટિસ્ટ જે હોય છે ઇસરોમાં એવી એમાં પણ જઈ શકાય છે અને ટીચિંગ લાઈનમાં તો તમે જઈ જ શકશો ત્યારબાદ બીએ બીકોમ બી કોમ બીસીએ એલ એલ બી બીએસડબ્લ્યુ બી એસ ડબલ્યુ એટલે બેચલર ઇન સોશિયલ વર્ક ઓકે જે સામાજિક કામમાં જે એનજીઓમાં હોય ને એમાં બી એસ ડબલ્યુવાળા લે કેટલી ગવર્મેન્ટ પોસ્ટ પણ પર્ટિક્યુલરલી બીએસડબ્લ્યુ માટે પરથી હોય છે બી પછી એમએસ થાય તો અને બીજા છે ઓલ કોમર્સ એન્ડ આર્ટ્સ કોર્સિસ ત્યારબાદ વાત કરીએ અધર અધરમાં શું આવે તો બી બેચલર ઇન આર્કિટેક્ચર ઓકે આર્કિટેક્ચરમાં તમારે જવું છે આર્કિટેક્ટ બનવું છે તો પણ તમે બની શકશો બીડીએસએલ એટલે બેચલર ઇન ડિઝાઇન બરાબર ડિઝાઇનિંગમાં તમારે આગળ વધવું છે તો પણ તમે વધી શકશો ત્યારબાદ નેવી અને આર્મી મતલબ નેવીમાં જવું છે ઇન્ડિયન નેવીમાં આર્મીમાં જવું છે ડાયરેક્ટ તમે જઈ શકશો જેમાં પર્ટિક્યુલર કોર્સ આગળ આવશે ડેરી ટેકનોલોજી એન્ડ ફેશન ટેકનોલોજી એમ આટલું તમે મેથ્સ પછી પર્ટિક્યુલરલી કરી શકો છો ધારો કે તમે બાર સાયન્સ લીધું અને તમને મેથ્સ અને બાયોલોજીમાં રસ નથી બરાબર તમને બંનેમાં રસ નથી આપણે માઇનસ કરી નાખીએ બંને તો વધે શું તો તમે આર્ટ્સ અને કોમર્સના કોર્સ તો કરી જ શકશો પણ તમે બીજા ક્રિએટિવ કરિયર પણ જોઈન કરી શકો છો પણ જો તમે દસમામાં છો અને તમારે ક્રિએટિવ કરિયર જોઈન કરવાની ઈચ્છા છે તો તમે સાયન્સ ના લો બરાબર આર્ટ્સ લઈ શકાય ઓકે તો ક્રિએટિવ કાર્ય કયા કયા તો એનિમેશન એન્ડ વીએફએક્સ આના માટે પર્ટિક્યુલરલી સાયન્સ મેથ્સ જરૂરી છે બરાબર એટલે એનિમેશન જે કોમ્પ્યુટરમાં ગ્રાફિક્સ બનાવતા હોય છે વીએફએક્સ તમે મૂવી જોવો છો બાહુબલી જોયું હશે માર્વેલ અહીંયા એવેન્જર્સ હમણાં આવવાનું છે એન્ડિયાનું ટ્રેલર જોયું જ હશે તમે તો એમાં પણ જે વીએફએક્સ યુઝ થાય છે તો એનો બહુ જ હમણાં સારું એવું માર્કેટ છે ગેમિંગમાં પણ એક્ટિંગ યસ તમે એક સારા એક્ટર બની શકો છો મ્યુઝિક એન્ડ ડાન્સમાં ફિલ્મ મેકિંગમાં જર્નલિઝમ ઓકે જર્નલિસ્ટ પણ બની શકાય એડવર્ટાઇઝમેન્ટ જે એડવર્ટાઈઝમેન્ટનું માર્કેટિંગ કરવાનું હોય પર્ટિક્યુલરલી એડ એડના આઈડિયા તો એના માટે પણ પર્ટિક્યુલરલી કોર્સ આવે છે અને માસ કમ્યુનિકેશન બરાબર તો આટલા ક્રિએટિવ કરિયર છે જેમાં કંઈક રક્ષણાત્મક કામ કરવાનું હોય છે એટલે તમને આમાં રસ હોય તમે ધારો કે બાર સાયન્સ લઈ લીધું પણ હવે તમને મેથ્સમાં રસ નથી બાયોલોજીમાં તો તમે ક્રિએટિવ કરિયરમાં પણ આગળ જઈ શકો છો તો આમ ટોટલ જે બાર સાયન્સ પછી આટલા પર્ટિક્યુલરલી કોર્સ થાય જો આપણે પૂરેપૂરા કોર્સનું ફરી એકવાર જોઈ લઈએ તો બાયોલોજીમાં તમે પેરામેડિકલ કોલેજ કોલેજમાં બીએસસી ત્યારબાદ મેડિકલ અને બીટેક તો આટલા તમે પર્ટિક્યુલરલી બાયોલોજીમાં ત્યારબાદ વાત કરીએ મેથ્સમાં તો મેથ્સમાં એન્જિનિયરિંગ છે કોલેજ છે અધર છે બરાબર એમાં બીએસસી પણ છે જ અને મોર એન્જિનિયરિંગ ઓકે નેક્સ્ટ ક્રિએટિવ કરિયર તો ક્રિએટિવ કરિયર એનિમેશન એક્ટિંગ આવી ગયું માસ કમ્યુનિકેશન તો ટોટલ આટલા પર્ટિક્યુલરલી તમે કોર્સીસ છે જે તમે કરી શકો બરોબર નેક્સ્ટ જે છે કોમર્સનો વિડીયો પણ તમને મળી જશે ઓકે ગાઈઝ ઓલ ધ બેસ્ટ ટેક